राजकोट महानगरपालिकानी आजे जनरल बोर्डनी बैठक मळी हती, जेमां शहेरमां ठेर ठेर खाड़ाने कारणे लोको परेशान बनी रह्या छे तेनी रजूआत एक बाजू मूकी विपक्षे शाळा अने शिक्षण मुद्दे होबाळो मचाव्यो हतो। नगरसेवक वशराम सागठियाए सरकारी खराबामां बे स्कूल वर्षोथी चाले छे एवा प्रश्नो कर्या हता, ત્યારે શાસકે જવાબ આપતા જણાવ્યું હતું કે તમારા મગજમાં ખરાબો આવી ગયો છે, એકનો એક સવાલ કરો છો। આજની જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષે શિક્ષણ મુદ્દે પ્રશ્ન પૂછતા હોબાળો થયો હતો અને શાસક અને વિપક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી, જ્યારે શાસકે જણાવ્યું હતું કે શહેરમાં ખાડા બુરાઈ જશે, શિક્ષણનું ચલાવો। શાસકે વશરામ સાગઠિયાને શાળા અંગે જવાબ આપ્યો હતો કે રાજકોટમાં તમે ખોટા રસ્તે ગયા છો, તમારા લીધે ફરી ચૂંટણી આવશે। જો કે લાંબા સમય બાદ શિક્ષણ અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન મામલે શાસક પક્ષના કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ વશરામ સાગઠિયા વચ્ચે રકઝક થઈ હતી। સાગઠિયાએ ભાજપના કોર્પોરેટરોને ટોણો મારતા જણાવ્યું હતું કે મેં પક્ષ બદલાવ્યો છે, જેના કારણે મારામાં ઘણો બદલાવ આવ્યો છે। સાગઠિયાએ સવાલ કર્યો હતો કે કેટલા વર્ષોથી સૂચિત સોસાયટીમાં પ્લાન કમ્પ્લીશન વગર સ્કૂલો ચાલે છે। રાજકોટમાં અનેક જગ્યાઓ એવી છે કે જે જગ્યાઓ કોર્પોરેશનની મીઠી નજરથી બાંધકામ થાય છે એના પણ જવાબ નથી આપતા। હું તમને વિગતો માગો એ આપવા તૈયાર છું, કારણ કે સ્કૂલોની વિગતો હોય, આમ આદમી પાર્ટીએ સ્કૂલો માટે, વિદ્યાર્થીઓ માટે, બાળકો માટે અલગથી શિક્ષણ વ્યવસ્થા કરવાનું વિચારી રાખ્યું છે। આગામી સમયમાં એ અમે અમલમાં મૂકવાના છીએ। રાજકોટ હોય કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ, જેમ દિલ્હીમાં અને પંજાબમાં જે રીતે ચાલી રહી એ પ્રમાણેની તમામ શિક્ષણની વ્યવસ્થા રાજકોટમાં પણ આવનારા સમયમાં અમે કરવાના છીએ। ચાર રાજકોટમાં કમિશનરના જવાબ મુજબ 1,006 જગ્યાઓમાંથી 886 જગ્યાઓ ભરાણી છે, બાકીની 186 જગ્યાઓ આજની તારીખ સુધીમાં ખાલી છે। એને એ પણ ખબર નથી કે ગુજરાત સરકાર જો એની ભરતી કરવાની હોય, પણ માંગણી તો તમારે કરવી જોઈએ ને, તો રાજકોટ મહાનગરપાલિકા માંગણી પણ નથી કરી આજ સુધીમાં। 77 શાળાઓ અને એક કોલેજ, રાજકોટના કમિશનરે આપેલા જવાબ મુજબ 77 શાળા અને એક કોલેજ સૂચિતમાં આજની તારીખમાં ઊભી છે। 491 બિલ્ડિંગોની અંદર 890 શાળા અને કોલેજો ચાલે છે, એની ઉપરથી તમારે નક્કી કરવાનું છે, સમાજના લોકોએ, રાજકોટની ગુજરાતની પ્રજાએ નક્કી કરવાનું છે કે આટલી બિલ્ડિંગોમાં આટલી કોલેજો શાળાઓ ચાલે છે એમાં વિદ્યાર્થીઓની પરિસ્થિતિ કેવી હશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા આજના જનરલ બોર્ડમાં આપના સભ્ય દ્વારા જે શિક્ષણ અંતર્ગત પ્રશ્ન પૂછાયેલો હતો, રાજકોટ શહેરની શિક્ષણમાં ખૂબ સારી સ્થિતિ છે। રાજકોટ શહેરમાં કોર્પોરેશનની અનેક શાળાઓ છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હોય છે। આ ઉપરાંત અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ જે પણ સારા લેવલથી છે એ રાજકોટમાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળતું હોય છે। આ ઉપરાંત જે કોઈ નવા વિસ્તારો જે ભળ્યા છે એ વિસ્તારોમાં પણ જો શાળાની જરૂરિયાત થાય તો એ વિસ્તારોમાં પણ નવી શાળાઓ કોર્પોરેશનના માધ્યમથી ઉમેરવામાં આવતી હોય છે। શિક્ષકોની જે સંખ્યા બાબતનો જે વિપક્ષના સભ્યનો જે પ્રશ્ન હતો, તો એમાં પણ સરકાર દ્વારા નિયમિત રીતે ભરતી કરવામાં આવતી હોય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આજે શિક્ષકોની ભરતી છે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે નિયમિતપણે થતી હોય છે, એટલે શિક્ષકોની ઘટ છે એ કોઈ શિક્ષણને ડિસ્ટર્બ થાય, શિક્ષણને મુશ્કેલી રૂપ થાય એવી બાબતો રાજકોટ શહેરમાં થતી હોતી નથી।